અછાણના મોગરાવાડી વિસ્તારમાં હીરા ફેક્ટરી નજીક એચઆઈવીના ચારેક દર્દીઓ સ્વખર્ચે ઓફિસ ચલાવી રહ્યા છે। જીવનદીપ પ્રોજેક્ટ અંતર્ગત મોગરાવાડી ખાતે એઇડ્સ જાગૃતિ અભિયાન ચલાવી રહેલા અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે તેઓને સરકાર દ્વારા પૂરતો સપોર્ટ મળતો ન હોય તેઓને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હોવાનું તેઓએ જણાવ્યું હતું। એક તરફ સરકાર દ્વારા એઇડ્સ અંગેની જાગૃતિ લાવવાનું અભિયાન ચાલે છે ત્યારે આવા સભ્યોને પ્રોત્સાહન અપાય તે જરૂરી બન્યું છે। કોઈ ભી ચાલે પણ નરવાડે તો સરકારના છે ને આપણે સરકાર દ્વારા પગાર મળે ને આ જીવનદીપ પ્રોજેક્ટ કઈ સંસ્થા ચલાવે ભીતર એક સોસાયટી ગુજરાત એક સેન્ટ્રલ સોસાયટી એક કોન અંડરમાં આવે એ છે ને અમારું રાજ્ય કક્ષાનું સંગઠન છે જીએસએમબી પ્લસ હા એટલે એમના સાથે અમે બે સાથે એમનો કોન્ટેક્ટ હતી ત્યાં અમે પેલા વરસાદ પ્લાન કેન્દ્રની અંદર છેલ્લા પાંચ વર્ષથી અમે કામ કરતા હતા પર હવે ત્યાં લેબોરેટરી બ્લડ બેંકની કંઈ લેબોરેટરી કંઈ મોટી બનાવે છે અને એમનું પોતાનું કંઈ પ્રોજેક્ટનું માટે કંઈ ઓફિસો કરવાની હોય છે એટલે એના માટે ત્યાંની જગ્યાનો અભાવના કારણે અમને ત્યાંથી કહેવામાં આવ્યું છે કે તમારે બીજી જગ્યાએ શિફ્ટ કરવું પડશે એટલે અમારી પાસે કોઈ ગ્રાન્ટની પ્રોવાઈડ સરકાર તરફથી મળતી નથી પરંતુ અત્યારે હાલની અંદર અમે પોતાના સ્ટાફના ખર્ચેથી અમે અત્યારે આ મોગરાવાડી ડાયમંડ કંપનીની બાજુમાં અત્યારે ભાડે પેટે અમે 1500 ભાડે પેટે ઓફિસ શરૂ કરી છે અને જે મજૂરી લોકો માટે લોકોને અહીંયા સુધી આવવા માટે ઘણું બધું અઘરું પડે છે પેશન રિક્ષા કરીને આવવું પડે છે ભાડાનો ખર્ચ પણ વધારે થાય છે ઘણા લોકોને પણ ભાડાના ખર્ચ પણ નથી મળતા તો પોતે ચાલતા પણ અહીં આવે છે અને અમારા સુધી અમે જેટલી માહિતી હતી એની સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ। આ રીતના ગુજરાત સોસાયટી દ્વારા અમને પ્રોજેક્ટ મળેલો છે પણ સરકાર દ્વારા પૂરતી અમને સગવડો હજુ મળી નથી કે ત્યાંથી અમે સારામાં સારી સેવાઓ પહોંચાડી શકીએ લોકો સુધી તો બસ મારે એવું કહેવું છે કે સરકારને કે અમારા પ્રોજેક્ટ ચલાવવા માટે અમને જગ્યાની વ્યવસ્થા કરી આપે અથવા તો એના માટે કોઈ ભાડા પેટે કંઈ સહાય મળતી હોય તો અમે સારામાં સારું કાર્ય એચઆઈ પોઝિટિવ લોકો માટે કરી શકીએ અને એમને મદદરૂપ થઈ શકે એટલે ઘણી વખતે નથી આવતા પોતે આટલું ભાડું પોતાની કારણ કે રોજ બગાડીને તો ઘરથી લોકો આવતા હોય છે અને રોજ એ લોકોને મિનિમમ 60-70 રૂપિયા મળતો હોય છે એ પણ જો રોજ બગાડીને અહીંયા સુધી આવતા હોય તો ત્યાંથી બ્લડ બેંકથી અહીંયા સુધી આવવા માટે ઘણી બધી લોકોને તકલીફો નડે છે તો પોતે પણ કામ માટે પોતાનું કામ પૂરી રીતે કરી નથી શકતા અહીંયા સુધી પહોંચી નથી શકતા એનો મુખ્ય હેતુ એ છે કે ત્યાંથી અહીંયા સુધી આવવામાં ઘણી બધી તકલીફો પડે ત્યાંથી અમે દિવસે જોડે મેડમ જોડે વાત કરી હતી કે ભાઈ અમને આ પ્રોબ્લેમો છે જગ્યા બાબતે તો અમને કોઈ જગ્યા સરકારી ઓફિસમાં ફાળી આપે તો અમે સાઈડના કામ કરીએ પ્રોજેક્ટ ચલાવવા માટે તો બેને અમને સારી રીતના રિસ્પોન્સ તો આપ્યો છે પણ એમણે અરજીઓ પણ અમે મંગાવી હતી તો અરજીઓ પણ અમે એમને આપી છે એ પાસે ફોલોઅપ પણ કર્યું છે પણ એ લોકો કંઈ બાંધકામ વિભાગમાં અરજીઓ મોકલાવી છે પણ હજુ સુધી કોઈ જવાબ એનો આવ્યો છે અમે છેલ્લા એક મહિનાથી આ નાની ઓફિસમાં કામ કરવા બેઠા છીએ અને અમને પૂરતી સગવડો પણ એ મળતી નથી ઘણા બધા કામો અમારા કરવું હોય તો અમારે 3-4 કિલોમીટર દૂર જઈને અમારે કરવું પડતું હોય છે એના માટે અમારે ઘણી બધી કામમાં પણ સમસ્યાઓ ઊભી આવે જેમ કે અમારે કોઈ કુરિયર કરવું હોય કે કંઈ ઝેરોક્સનું છે કંઈ ઈમેલ કરવું હોય ઘણા બધા ડેટાઓ કે ગમે તે કામકાજ માટે અમારે અહીંથી બીજી જગ્યાએ પણ શિફ્ટ થવું પડતું હોય છે।